ભારતીય વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ વૃક્ષ વાવેતરને સામાન્ય રીતે સાંસ્કૃતિક વનો તરીકે ઓળખવામાં આવે છે. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરજ, મારી ચેનલ સુરત અરજીમાં તમારા સૌનું સ્વાગત છે. વનરક્ષક પરીક્ષા માટે ઉપયોગી સાંસ્કૃતિક વનો આપણી સંસ્કૃતિ, જેની અંદર પહેલા ભાગમાં આપણે ત્રણ પહેલા સાંસ્કૃતિક વનો પુનિત વન, માંગલ્ય વન અને તીર્થંકર વન વિશે વાત કરીશું. જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો. વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરો. તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સાંસ્કૃતિક વનો વિશે જાણતા પહેલાં સાંસ્કૃતિક વન સ્થાપવા વિશેના હેતુ વિશે જાણીએ. તો સાંસ્કૃતિક વન સ્થાપવા વિશેનો હેતુ છે લોકોને વૃક્ષોના સાંસ્કૃતિક અને પારંપરિક મહત્ત્વ વિશે સમજાવવાનો. સાંસ્કૃતિક વન સ્થાપવાનો હેતુ છે ઔષધીય વૃક્ષોથી લોકોને માહિતગાર કરવાનો. સાંસ્કૃતિક વન સ્થાપવાનો હેતુ છે વૃક્ષ ઉછેર સાથે લોકોને ભાવાત્મક રીતે સાંકળવાનો. સાંસ્કૃતિક વન સ્થાપવાનો હેતુ છે વૃક્ષાદિત વિસ્તારમાં વધારો કરવાનો, એટલે કે એવી જગ્યાઓ કે જ્યાં વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય તેવા વિસ્તારમાં વૃક્ષો વધારવાનો. સાંસ્કૃતિક વન સ્થાપવાનો હેતુ પર્યટનને પ્રોત્સાહન આપવાનો પણ છે અને આપણી પ્રાચીન સંસ્કૃતિથી લોકોને માહિતગાર કરવાનો એ સાંસ્કૃતિક વન સ્થાપવાનો હેતુ છે. સાંસ્કૃતિક વનમાં પહેલું વન જોઈએ તો એ છે પુનિત વન. ગુજરાત રાજ્યના તત્કાલીન માનનીય મુખ્યમંત્રીશ્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધીનગર ખાતે 6 હેક્ટર જમીનમાં પુનિત વનની રચના કરવામાં આવી છે, જેમાં પ્રાચીન શાસ્ત્રો આધારિત વૃક્ષોના મહિમાની સમજ મળી રહે તે હેતુસર 4 ગ્રહોના, 12 રાશિઓના તથા 27 નક્ષત્રોના આરાધ્ય વૃક્ષો ઉપરાંત 3161 બીલીના વૃક્ષો દ્વારા શિવલિંગ બનાવવામાં ઉપરાંત ફૂલ છોડના ક્યારાઓ, આંતરિક રસ્તાઓ, ફુવારાઓ, ઓપન એર થિયેટર, વન કુટીર, પરબ વગેરે જેવી સુવિધાઓ પણ આ વનની અંદર ઊભી કરવામાં આવેલ છે. હવે બીજા વનની વાત કરીએ તો એ છે માંગલ્ય વન. 56મા વન મહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણીમાં સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે તત્કાલીન માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી સને 2005ના વર્ષમાં પ્રથમવાર ગાંધીનગર બહાર બનાસકાંઠા જિલ્લાના પૂર્વ ભાગે અરવલ્લીની ગિરિકંદરાઓની વચ્ચે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે વન મહોત્સવનું આયોજન કરાયેલું, જે પ્રસંગે નવદંપતી યુગલો તથા અન્ય આમંત્રિતો દ્વારા 2.6 હેક્ટર વિસ્તારમાં ઓમ વાટિકા, રાશિવન, પંચવટી વન, નવગ્રહ વન, નક્ષત્ર વનના સુમેળ સાથે માંગલ્ય વન બનાવવામાં આવેલ છે. હવે ત્રીજા વનની વાત કરીએ તો એ છે તીર્થંકર વન. આ સાંસ્કૃતિક વન 2006ના 57મા વન મહોત્સવની મહેસાણા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ અને ગિરિમથક તારંગા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરી તીર્થંકર વન વિકસાવવામાં આવેલું છે. ભગવાન અજિતનાથજીનું પુરાણું મંદિર હેરિટેજ સાઇટ છે, જેના સ્થાપત્યનું કોતરણી કામ ઘણું જ સુંદર છે. આ મંદિર ઈસવીસન 1185માં કુમારપાળ દ્વારા બાંધવામાં આવેલું હતું. અહીં દર વર્ષે 3 લાખ યાત્રાળુઓ આવે છે. આમ તારંગા એક ધાર્મિક યાત્રા સ્થળ અને સાથે સાથે પ્રવાસધામ તરીકે પણ ખાસ મહત્ત્વ ધરાવે છે. જૈન ધર્મના 24 તીર્થંકરોએ વૃક્ષ નીચે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરેલ અને આ બધા વૃક્ષો કેવલી વૃક્ષો તરીકે જૈનોમાં આદર ધરાવે છે. આથી અહીં એક જગ્યાએ 24 તીર્થંકરોના કેવલી વૃક્ષો ધરાવતું તીર્થંકર વન તૈયાર કરવામાં આવ્યું છે.